एक तरफ जे दिग्गज नेताओ छे ते आ बाबते हवे मौन सेवी रह्या छे या तो उड़तो जवाब आपी रह्या छे, परंतु जे स्थानिक संगठन छे ते सीधू केतन इनामदार ना समर्थन में आवी गयु छे अने राजीनामा धराई गया छे। बिल्कुल शिवानी, कारण के आज जे संगठन छे आ संगठन ना आधारे केतन इनामदार एक पछी एक जे विधानसभा नी चूंटणी होय जीतता आवता हता, मात्र भारतीय जनता पार्टी मां आवाथी तेओनी जीत थती होय एवुं नथी। आ जे केतन इनामदार छे ए प्रजानो नेता छे, प्रजा जे मतदार जे स्थानिक लोकोनुं तेने समर्थन छे, प्रचंड समर्थन छे एवुं कहीए तो पण खोटुं नथी। कारण के ज्यारे जे तत्कालीन मुख्यप्रधान नरेन्द्र मोदी हता तेओनी जे लहेर हती, आ लहेर वच्चे पण आज केतन इनामदार अपक्षमांथी जीतीने आव्या हता अने भारतीय जनता पार्टीना जे धारा जे स्थानिक उम्मेदवार छे तेमने हराव्या हता। एटले स्वाभाविक छे के ज्यारे केतन इनामदारनी नाराजगी व्यक्त थती होय तो स्थानिक जे संगठनना जे कार्यकरो छे, पायाना कार्यकरो છે, એ તેમના સમર્થનમાં આવવાના છે। અને એટલા જ માટે સાવલી નગરપાલિકાના લગભગ 16 જેટલા જે સભ્યો છે તેઓએ પોતાના રાજીનામા ધરી દીધા છે। ક્યાંક ને ક્યાંક આખી જે ગતિવિધિ છે એ રાજકીય દબાણ ઊભું કરવાની છે, સંગઠનમાં હોય કે સરકારમાં હોય એક રાજકીય દબાણ બનાવવા માટેનો આખો આ પ્રયાસ હોય એવું લાગી રહ્યું છે। અત્યારે હાલમાં જે સાવલી નગરપાલિકાના સભ્યો રાજીનામા આપ્યા છે, વાત સૂત્રો પાસેથી એ પણ જાણવા મળી રહી છે કે વડોદરા જિલ્લા પંચાયતના સાવલીના 4 જે સભ્યો છે તે પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દેશે। આ ભારતીય જનતા પાર્ટીના સભ્યો છે, આ સિવાય સાવલી તાલુકા પંચાયતના પણ 17 જેટલા ભાજપના જે સભ્યો છે તે પણ રાજીનામું આપી દે તેવી શક્યતા છે। એટલે ચોક્કસથી કહી શકાય કે હવે સ્થાનિક સંગઠન કેતન ઇનામદારની પડખે ઊભું રહ્યું છે, સ્થાનિક ધારાસભ્યોનું તો સમર્થન તેમને છે જ, પરંતુ આ સિવાય જે સ્થાનિક જે સંગઠનના કાર્યકરો છે, પાયાના કાર્યકરો છે, સ્થાનિક જે નેતાઓ છે તેમનું પણ ભારે સમર્થન મળી રહ્યું છે। અને જીતુ વાઘાણી પ્રદેશ અધ્યક્ષ કેતન ઇનામદારની મુલાકાત કરે એ પહેલા હવે ક્યાંક ને ક્યાંક આખું જે શક્તિ પ્રદર્શન છે કેતન ઇનામદારના સમર્થનમાં એ સામે આવી રહ્યું છે। અને સાવલી ભારતીય જનતા પાર્ટીમાં જે ભાંજગડ સર્જાઈ છે, જે ડખો ઉભો થયો છે, ક્યાંક ને ક્યાંક આ એક મોટી ઘટના કહી શકાય। સ્થાનિક લેવલ પર જો કાર્યકરો આ પ્રકારે રાજીનામું આપી દે તો ભારતીય જનતા પાર્ટીનો જે પાયો છે એ ચોક્કસ હચમચે તેવી શક્યતા છે। હવે જોવાનું એ રહે છે કે જ્યારે તમામ જે ગતિવિધિઓ છે ચરમસીમાએ પહોંચી રહી છે ત્યારે પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી ક્યારે આવે છે, ક્યારે કેતન ઇનામદાર સાથે મુલાકાત કરે છે અને તેઓને જે સમજાવવાના પ્રયાસો છે તેમાં તેઓ કેટલા સફળ થાય છે। બિલકુલ અમિત, તો ભાજપના નેતાઓની ઊંઘ ઉડાડી દે તેવી આ આખી બાબત અત્યારે ભાજપમાં બની રહી છે, કારણ કે હવે જે સ્થાનિક સંગઠન છે તે પણ મેદાનમાં પડ્યું છે, રાજીનામા ધરી દીધા છે અને ભાજપના સંગઠન પર અત્યારે હવે એક મોટો પડકાર પણ છે। કારણ કે એક તરફ કેતન ઇનામદાર કે જે કહી રહ્યા છે કે મને કોઈ બાબતની લાલચ નથી કે કોઈ રાજકીય મહત્વાકાંક્ષા પણ નથી, પરંતુ હું મારી માંગ પર અડગ છું, હું રાજીનામું નહીં ખેંચું, પણ હા મારી માંગણી સંતોષાશે તો હું વિચારીશ, તે રીતના નિવેદન કેતન ઇનામદાર પાસેથી મળી રહ્યા છે। બીજી તરફ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી જે કેતન ઇનામદાર સાથે બેઠક કરશે, એ બેઠક બાદ શું નિષ્કર્ષ આવે છે આ આખા મુદ્દે તેના પર પણ નજર રહેશે। વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી પાસે હજી સુધી રાજીનામું નથી પહોંચ્યું, એટલે કે આજના દિવસમાં એ બાબત પર હવે કઈ રીતનો ઘટનાક્રમ સર્જાય છે તે પણ જોવું રહ્યું। એક તરફ જે દિગ્ગજ નેતાઓ છે તે આ બાબતે મૌન સેવી રહ્યા છે અને આ બાબતથી પોતાને અલગ કરી રહ્યા છે, પરંતુ જે સ્થાનિક સંગઠન છે તે અત્યારે અગ્રેસિવ દેખાઈ રહ્યું છે અને જોઈ શકાય છે કે જિલ્લા પંચાયતના જે સભ્યો છે આ સાથે નગરપાલિકાના સભ્યો છે તેઓએ ધડાધડ રાજીનામા ધરી દીધા છે અને કેતન ઇનામદારને સમર્થન જાહેર કર્યું છે। માટે છે અમારા પીએફના ખાતા સીલ કર્યા છે બધા માટે, કેતનભાઈ અવારનવાર રજૂઆત કરવા છતાં પણ એમનું માન સન્માન ના જળવાયું એ માટે કેતનભાઈ ઇનામદારે રાજીનામું આપ્યું છે અને અમે બધા સભ્યો પ્રમુખ ઉપપ્રમુખ બધાએ એમના સમર્થનમાં રાજીનામું આપ્યું છે। તો સાવલી નગરપાલિકાના સદસ્યો દ્વારા રાજીનામું આપ્યું છે, સાવલી નગરપાલિકાના પ્રમુખ પણ આપણી સાથે છે, આપણે તેમની સાથે વાત કરીએ, કયા કારણથી આ રાજીનામું આપવું પડ્યું, કેટલા લોકોએ રાજીનામું આપ્યું, હવે આગળ શું થશે? હું સાવલી નગરપાલિકા પ્રમુખ કેતન શેઠ, મારા ઉપપ્રમુખ ખ્યાતિબેન પટેલ, એ સિવાયના અમારા 21 સદસ્યો જેઓ છે એ તમામે અમે દીપકભાઈ વ્યાસ સાહેબ અમારા ચીફ ઓફિસર શ્રી છે એને 10 મિનિટ પહેલાં જ અમે રાજીનામું આપી દીધું। અમારી માંગનો એ માંગણી એ હતી કે અમારું જીબી કલેક્શનનું કનેક્શન જીબી લોકોએ કાપી નાખ્યું છે, અમારા પીએફના ખાતા હાલ બંધ છે કોઈ કારણસર, અમે પીએફ ઓફિસમાં વારંવાર રજૂઆત કરી છે,
જેથી કરીને અમારો પ્રોસેસમાં છે કાગળ. અમે જીઈબીના અધિકારીશ્રીને અમે રજૂઆત કરી, ચીફ ઓફિસર, સદસ્યશ્રીઓ, હું, મારા વેપારી સંગઠનના અમુક મિત્રો અમારી જોડે. તકલીફોને લઈને ધારાસભ્યએ પણ ઉપર રજૂઆત કરી અને સત્તાધારી પક્ષ દ્વારા આ સમગ્ર મામલે જે જવાબ મળવા જોઈએ તે સંતોષકારક ન મળ્યા, એટલે પહેલાં ધારાસભ્ય અને પછી આપ સૌએ રાજીનામું આપવું પડ્યું. અમારા વતી આ ધારાસભ્યનો પર્સનલ વાત નથી, આ પ્રમુખ નગરપાલિકાની પર્સનલ વાત નથી. સાવલી તાલુકો, દેસર તાલુકો અને સાવલી નગરની માગણી છે કે જ્યાં સુધી લાઇટ બિલની નહીં ભરાય ત્યાં સુધી અમે આવી માગણી લઈને ચીફ ઓફિસર સાહેબને બી મળીને ધારાસભ્ય સાહેબ ગયા કે 5 લાખ રૂપિયા રોકડા લઈ લો, અમે તમને એડવાન્સ ચેક આપીએ છીએ, જ્યારે અમારા પીએફ ખાતા ખુલી જશે તો અમે તમારા 24 કલાકમાં પૈસા ભરી દઈશું. શું માગણી છે હવે, કેટલા સમય સુધી આ રાજીનામા આજ પ્રમાણે યથાવત રહેશે? જ્યાં સુધી અમારા ધારાસભ્યશ્રીની અધિકારીઓ વત્તા ઉપલા લેવલની વાત છે, નગરની, દેસર તાલુકાની, સાવલી તાલુકાની, જ્યાં સુધી બધી ધારાસભ્ય રજૂ કરે, બધી માગણીઓ જે માગી છે, જે ફક્ત ને ફક્ત પ્રજાલક્ષી છે, એ માગણીઓ નહીં સ્વીકારાય ત્યાં સુધી ધારાસભ્ય એમનું રાજીનામું સ્વીકારે, ધારાસભ્ય શ્રી નું સૂચન પ્રમાણે અમે એમના સમર્થનમાં છે. હું તમામ સભ્યો, સામલી નગર પાલિકાની તમામ પ્રજા બધા જ અમે એમની જોડે છે. તો તમે જોઈ રહ્યા છો જે પ્રમાણે સાવલી ધારાસભ્ય કેતન ઇનામદારના રાજીનામા બાદ હવે નગરપાલિકાના ચૂંટાયેલા 20 જેટલા સદસ્યોએ પણ તેમની તરફેણમાં રાજીનામા આપ્યા છે. પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના 20 જેટલા સદસ્યોએ પોતાની માગણી ન સંતોષતા અને નગરપાલિકાની ખસ્તા હાલતને લઈને સરકાર અને તંત્ર દ્વારા જે રજૂઆતો કરવા બાદ પણ મદદના જે આશા હતા તે ઠગારી નીવડી હતી, ત્યારે હવે તેમણે પણ રાજીનામા આપ્યા છે. જોવાનું છે કે જે પ્રમાણે પ્રદેશ પ્રમુખ વાત કરી રહ્યા છે કે દરેક પ્રકારના કરેલા વાયદા અને જરૂરિયાતના કામો પૂરા થશે, ત્યારે આજના સાંજ સુધીમાં સાવલીનું રાજકારણ કઈ તરફ જાય તે જોવાનું મહત્વનું રહેશે. કેમેરામેન નિકેશ સોની સાથે જપ્તવ્ય યાજ્ઞિક, TV9 વડોદરા. તો સાવલીના રાજકારણની દશા અને દિશા એ હવે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની બેઠક બાદ જ નક્કી થશે. કારણ કે જે રીતે રજૂઆતો સંતોષવાની, માંગ સંતોષવાની વાત થઈ રહી છે, ત્યારબાદ જ વિચારીશ તે રીતની બાબત કેતન ઇનામદાર કહી રહ્યા છે. બીજી તરફ ભાજપમાં પણ હિલચાલ તેજ. તો આ એ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે જ્યાં નગરપાલિકાના સભ્યો રાજીનામા આપી રહ્યા હતા અને કેતન ઇનામદારને તેઓએ સમર્થન જાહેર કર્યું છે અને જે વણ ઉકેલાયેલા પ્રશ્નો છે તેને લઈને કેતન ઇનામદારે અનેક વખત રજૂઆતો કરી છે છતાં પણ રજૂઆત નથી કાને ધરાઈ તેવા આક્ષેપ.